તારીખ છે 27/9 અને 21, અને કયો વાર છે? સોમવાર. સોમવાર બરાબર. તો જો ભાઈ આગળ આપણે રાયમ કરી હતી એ જ રાયમ આજે આપણે કરવાની છે, બરાબર. તો હું રાયમ કહું છું, તમારે ધ્યાનથી સાંભળવાનું છે, પછી તમારે જાતે તમારે ઘરે વિડીયો જોઈને પણ કરવાની છે, બરાબર. તો હું રાયમ કહું છું, બરાબર. થેન્ક યુ ગોડ ફોર ધ વર્લ્ડ સો સ્વીટ, થેન્ક યુ ગોડ ફોર ધ વર્લ્ડ સો સ્વીટ, થેન્ક યુ ગોડ ફોર ધ ફૂડ વી ઈટ, થેન્ક યુ ગોડ ફોર ધ ફૂડ વી ઈટ, થેન્ક યુ ગોડ ફોર ધ વર્લ્ડ સેટ સિંગ, થેન્ક યુ ગોડ ફોર ધ વર્લ્ડ સેટ સિંગ, થેન્ક યુ ગોડ ફોર ધ એવરીથિંગ, થેન્ક યુ ગોડ ફોર ધ એવરીથિંગ. તો ફરીથી રાઈમ ગાઉં છું, ધ્યાનથી તમે સાંભળો છો, બરાબર. થેન્ક યુ ગોડ ફોર ધ વર્લ્ડ સો સ્વીટ, થેન્ક યુ ગોડ ફોર ધ વર્લ્ડ સો સ્વીટ, થેન્ક યુ ગોડ ફોર ફૂડ વી ઈટ, થેન્ક યુ ગોડ ફોર ફૂડ વી ઈટ, થેન્ક યુ ગોડ ફોર ધ બર્ડ એન્ડ સિંગ, થેન્ક યુ ગોડ ફોર ધ બર્ડ એન્ડ સિંગ, થેન્ક યુ ગોડ ફોર એવરીથિંગ, થેન્ક ફોર ધ એવરીથિંગ, બરાબર. તારા આમને કાઈ આવા રાઈમમાં શું છે તમને ખબર પડી? ભાઈ ભગવાનને શું કહે છે? થેન્ક યુ. શું કહે છે? થેન્ક યુ. શું કહે છે? ભાઈ તમે આ દુનિયામાં અમને ઘણું બધું આપ્યું છે, ખાવાનું આપ્યું છે, મીઠું મીઠું ખાવાનું આપ્યું છે, ફરવાનું આપ્યું છે, બરાબર ને. પછી શું કહે છે ભાઈ? થેન્ક યુ ગોડ ફોર ધ ફૂડ વી ઈટ, એટલે ખાવાનું. ફૂડ એટલે શું થાય ભાઈ? ખાવાનું. ખાવાનું. ઈટ એટલે ખાવાનું, ખાઈએ. હે ને ભાઈ, આટલું સરસ સરસ આપણને ખાવાનું આવ્યું છે, ફરવાનું આવ્યું છે. પછી શું કહે છે? થેન્ક યુ ગોડ ફોર ધ બર્ડ ધેટ સી, ભાઈ થેન્ક યુ ફોર બર્ડ. બર્ડ એટલે ભાઈ પક્ષી. બર્ડ એટલે પક્ષી. ધેટ સી એટલે ભાઈ બર્ડ. શું કરે છે ભાઈ? પેલા પક્ષીઓ ગીત ગાય. પક્ષીઓ ગીત ગાય છે. શું કહે છે? બધા સરસ મજાના પક્ષીઓ ગીત ગાય છે. પછી શું કહે છે ભાઈ આ લાઈનમાં? થેન્ક યુ ગોડ ફોર એવરીથિંગ, થેન્ક યુ ગોડ ફોર એવરીથિંગ. તો ભગવાન તમને થેન્ક યુ, તમે આવી અમને સરસ મજાની દુનિયા આવી છે, ખાવાનું આવ્યું છે, પીવાનું આવ્યું છે, સરસ પહેરવાના કપડા, પહેરવાનું આવ્યું છે, રહેવા માટે ઘર, ખાવાનું. એટલે ભાઈ જે આપણે ખેતરમાં અનાજ પાકે છે એ પણ ખેડૂત પાક આવે છે, હે ને ભાઈ. પણ જયારે વરસાદ પણ આપે છે ભાઈ ભગવાન. ભગવાન પણ આવે છે ભાઈ ભગવાન. તો ભાઈ ભગવાન વરસાદ આવે તો જ આપણું અનાજ પાકે ને, ઊંઘે ને. એટલે એ રીતે આપણને, એટલે આપણે ભગવાનને કહીએ છીએ કે થેન્ક યુ કે તમે આવી સરસ મજાની અમને દુનિયા આપી છે. તમને ખૂબ ખૂબ થેન્ક યુ. તમને ખૂબ ખૂબ તમારો ખૂબ ખૂબ, બરાબર. આ રાયમાં આપણને એ રીતે શીખવા મળે છે. હવે આપણે કમાન કરવાના છે, બરાબર. તો કાલે જે કમાન કરેલા અમે એ જ કમાન આજે આપણે કરવાના છે. કમ હિયર. કમ હિયર એટલે ભાઈ તમે મારી પાસે આવો. શું કહે ભાઈ? કમ હિયર એટલે તમે મારી પાસે આવો. ગો ધેર. ગો ધેર એટલે તમે ત્યાં જાઓ. ગો ધેર એટલે તમે ત્યાં જાઓ. કમ હિયર. ગો ધેર. કમ હિયર. ગો ધેર. બરાબર ને. ધેર એટલે ત્યાં. ગો ધેર એટલે ત્યાં તમે જાઓ. હિયર એટલે તમે મારી પાસે આવો. આ રીતે તમારે કમાન્ડ કરવાના છે. તો ભાઈ આગળને આપણે શીખેલા, આગળ શું શીખ્યા હતા આપણે? જે, કે અને કે. શું શીખ્યા હતા ભાઈ? જે. તો ભાઈ આ શું લખ્યું છે ભાઈ? જે. જે. શું લખ્યું છે? જે. પણ જે કેવો છે ભાઈ? કેપિટલ. કેવો છે? કેપિટલ. પછી આ જે કેવો હોય? સ્મોલ. જે. કેવો જે છે? સ્મોલ. સ્મોલ જે છે. પછી એનું સાઉન્ડ શું છે ભાઈ? જ. કેપિટલ કે. કેવો કે છે? કેપિટલ કે. હવે આ કે કેવો છે ભાઈ? સ્મોલ. કેવો છે? સ્મોલ. એનો સાઉન્ડ શું છે ભાઈ? ક. એનો સાઉન્ડ શું આવે ભાઈ? ક. કેપિટલ કે,
स्मॉल के केवो साउंड क पे के पछी सु आवे पे एल के पछी सु आवे एल कासु नकी भई एल केवो एल से कैपिटल केवो से कैपिटल पे आई केवो से स्मॉल केवो से स्मॉल पे एल नो साउंड सु थाय भई ल एल नो साउंड सु थाय ल तो भई आगर आप सीखी गया बरोबर कैपिटल जे स्मॉल जे कैपिटल के स्मॉल के केनो साउंड तो कैपिटल एल स्मॉल एल केनो साउंड ल बराबर तो मैं कैपिटल अब केनो साउंड पर को छे तभी के आप में से अपने आगे से की जाता है सुनो कुछ भाई सी सी के वो सी छे कैपिटल आ सी के वो छे स्मॉल पे सी नो साउंड सु थाय भाई क सी नो साउंड पर सु थाय भाई क तो भाई केनो साउंड पर को थाय क आ તમારે ધ્યાન રાખવાનું કે કેવો સાઉન્ડ કો અને સીધો સાઉન્ડ કોણ ક પછી આપણે શબ્દ લખીલા ખબર છે ને એ પછી આપણે શબ્દ લખીલા જી ઉપર થી આવતો શબ્દ તો ભાઈ જી ઉપર થી આવતો શબ્દ શું જગ જી યુ જી જ આ શબ્દ લખીલો ને આપણે मन ए
small m. Capital M, small m, small m, and the m no sound. Ma. आज आपने सुनिया भाई M सुनिया. ठीक है, capital M, small m, m no sound. Ma. यानी इक्वल थी आपने बनता शब्द लक्या. आज आप हमारे जून तमरान माना माना थी हमारा शब्द. आज capital M और small m को एक आप प्रश्न लक्षण से भाई नोट पर तमारे लक्षण. अब आपने वर्कशीट जो चलो वर्कशीट में दिवस 37 जो पहला में शू ट्रेक ध पेटन तमारे पेटन छे तो तमारे जोवाने छे मंकी शू छे मंकी अहीं शू लख्यु छे मंकी भाई आ मंकी के आई एम केवो छे कैपिटल अने आई एम केवो छे स्मोल छे भाई आ टपका वालो एम छे ने तो टपका तमारे जोड़ी देवाना छे बराबर पछी मेन एम ए एन मेन आ शू छे मेन एम ए एन मेन भाई आ शू लख्यु छे एम मेन पण एम केवो छे कैपिटल आई एम केवो छे स्मोल कैपिटल एम स्मोल एम बराबर पछी तमारे टपका जोड़ी देवाना छे पछी आ शू छे भाई मनी एम ओ एन ई वाई मनी एम ओ एन ई वाई अपन मनी छे भाई आई एम केवो छे कैपिटल छे अने आई एम केवो छे स्मोल छे कैपिटल एम स्मोल एम भाई आम एम छे ने टपका वालो छे टपका तमारे जोड़ी देवाना छे पछी बीजो जो ट्रेक ध पेटर्न ट्रेस ध पेटर्न भाई आई एम केवो छे कैपिटल छे केवो छे कैपिटल छे भाई आ टपका वाला बधा एम छे ने तमारे टपका जोड़ी देवाना छे पछी आ एम स्मोल छे भाई आ स्मोल वाला एम छे बधाए तमारे एना टपका जोड़ी देवाना छे पछी एम पाछो कैपिटल भाई आ कैपिटल एम तमारे टपका जोड़ी देवाना एवी ज रीते स्मोल स्मोल एम छे एमना बधाए एम लख्या छे तमारे टपका जोड़ी देवाना छे पछी त्रण एड इन एड एम इन ध वर्ड्स एंड कम्प्लीट धेम बराबर एम એમ શું કરવાનું છે ભાઈ ઉમેરવાનું આમાં શું કરવાનું છે ભાઈ શેનું ચિત્ર છે કેરી તો કેરી આપણે શું કહીએ ભાઈ મેંગો તો ભાઈ અહીંયા શું લખવાનું આપણે એમ લખવાનું ભાઈ ઉપર એમ આપેલો છે ને આવો સ્મોલ એમ બરાબર તો સ્મોલ એમ તમારે અહીંયા લખવાનું છે ભાઈ આ શું છે મૂન એમ ડબલ ઓ એન મૂન તો ભાઈ આવો એમ છે ને તમારે અહીંયા ઉમેરવાનું છે પછી આ શું છે ડેમ ડી એ એમ ડેમ ભાઈ આ આવો એમ છે ને તમારે અહીંયા લખવાનું છે તો એવી રીતે દિવસ તમારે 37 પૂરો કરીને ફોટો પાડીને ગ્રુપમાં મોકલવાનું.